મહુધા વિધાનસભા આડીનાર ખાતે વિધાનસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહેડાના કાર્યાલયનો શુભારંભ કરાયો. કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા. કાર્યાલયનું ઉદ્ઘાટન કેન્દ્રીય સંચાર મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. મહુધા વિધાનસભાના ધારાસભ્ય જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન. મહુધા વિધાનસભા વિસ્તારના ભાજપના ચૂંટાયેલા ધારાસભ્ય સંજયસિંહ મહેડાના જનસંપર્ક કાર્યાલયનું આડીનાર મુકામે ઉદ્ઘાટન કરાયું હતું. કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહેડા, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, મેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, કપડવંજના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, ઠાસરા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, જિલ્લા તાલુકા ભાજપના હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આઝાદી પછી પહેલીવાર મહુધા બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે, ત્યારે મહુધા બેઠકની જનતાને પોતાના કાર્યો માટે સરળતા રહે અને સરકારના કાર્યોનો લાભ લઈ શકે અને ભાજપનો કાર્યકર સેવાના માધ્યમથી સંગઠન સાથે જોડાયેલો રહે, ત્યારે ધારાસભ્યનું આ કાર્યાલય જાહેર જનતા માટે આશીર્વાદરૂપ બની રહેશે. આ આશીર્વાદરૂપ બની રહેલા આ કાર્યક્રમમાં દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમ માંગરોલી તાલુકા પંચાયતના સભ્ય સહિત 50 વ્યક્તિઓ ભાજપમાં જોડાયા. ભાજપ સંગઠન દ્વારા કાર્યકરોને આવકારવામાં આવ્યા હતા. આપણે વધાવીએ અને શુભેચ્છા પાઠવીએ. ખેડા જિલ્લાના ઇતિહાસમાં મહુધા વિધાનસભા બેઠક ભારતીય જનતા પાર્ટી જંગી લીડથી મહુધા વિધાનસભાના મતદારો, કાર્યકર્તાઓની પરિશ્રમ અને જનતાની સેવાના આધારે જ્યારે પ્રથમ વખત ચૂંટાયા છે ત્યારે અમારી આ વિધાનસભાના ધારાસભ્ય ભાઈ શ્રી સંજયસિંહ મહેડા, જેઓનું આ જનસંપર્ક કાર્યાલયનું આજે ઓપનિંગ થઈ રહ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી સતત લોકો વચ્ચે રહીને, લોકોની સેવા કરીને અને કાર્યકર્તાઓ સાથે જીવન સંપર્ક રાખીને એટલી સશક્ત પાર્ટી થઈ છે કે આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે. આ પાર્ટી જનતાની સેવા સાથે, સેવાહી સંગઠનના આધારે સેવા કાર્યોની સાથે કામ કરી રહી છે. હું તો ત્યાં સુધી કહું છું અને અમારા જિલ્લાના પ્રમુખ પણ અવારનવાર કહે છે કે કોઈ એનજીઓમાં કામ કરવું હોય, જેને સેવાનું કામ કરવું હોય, એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયું અજયભાઈ વારંવાર જાહેરમાં કહેતા હોય છે. ત્યારે આ કેન્દ્ર જનતાની સેવાનું એક ઉત્તમ કેન્દ્ર થશે અને તમે જોઈ શકો છો કે આજના આ કેન્દ્રની ઓપનિંગમાં અમારા સિનિયર ધારાસભ્ય જિલ્લાના અગ્રણી પંકજભાઈ દેસાઈ, આપણા પૂર્વ કેબિનેટ મંત્રી મહેમદાવાદના અગ્રણી ભાઈ શ્રી અર્જુનસિંહ, હમણાં જ કપડવંજ વિધાનસભામાં જેઓ જંગી લીડથી જીત્યા છે એવા ભાઈ શ્રી રાજેશસિંહ, અમારી સાથે જિલ્લાના પ્રમુખ સાહેબ અને મહામંત્રીશ્રીઓ સાથે મળીને આ કાર્યાલયનું ઓપનિંગમાં એક નાનકડો કાર્યક્રમ પણ કરી રહ્યા છે. આજે આ કાર્યક્રમના કાર્યાલયનું ઓપનિંગ થતાં જ મહુધાની જનતાને નડિયાદ સુધી કે દૂર દરાજમાં મહુધા સુધી પહોંચવા માટેના જે સંપર્ક કરવાના પ્રયત્નો છે એનું આ શરૂઆત છે. આવનારા વખતમાં ટેકનોલોજીના માધ્યમથી પણ જિલ્લાના પ્રમુખશ્રી પ્રત્યેક કાર્યકર્તા અને પ્રત્યેક જન સુધી પહોંચાડવાના પ્રયત્નો કરે છે, ત્યારે એનું એક આ સબ સેન્ટર કાર્યાલય પાર્ટીના સંગઠનનું પણ કામ કરશે, સરકારની ગરીબ કલ્યાણ યોજનાઓ પણ પહોંચાડવાનું કામ કરશે અને ગરીબ કલ્યાણ અને સરકારની યોજનાઓ સાથે સાથે પાર્ટીનો વ્યાપ વધારીને પાર્ટીને મજબૂત કરવા માટેનું આ અહમ કેન્દ્ર થઈ રહ્યું છે.